દેશભર કોરોના વાયરસના પગલે બધા રાજ્યોમાં 144ની કલમ અને જાહેરનામું લગાવી દેવામાં આવ્યું છે અને ગુજરાતમાં પણ લોકડાઉન કરીને તમામ આવશ્યક સેવાઓ સિવાય બધા ધંધા ઉદ્યોગને બંધ કરવાનો સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે. દેશભરમાં કોરોના વાયરસના પગલે બધા રાજ્યોમાં 144ની કલમ અને જાહેરનામું લગાવી દેવામાં આવ્યું છે અને ગુજરાતમાં પણ લોકડાઉન કરીને તમામ આવશ્યક સેવાઓ સિવાય બધા ધંધા ઉદ્યોગને બંધ કરવાનો સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે ત્યારે હજુ પણ ઘણા ઉદ્યોગકારો પૈસા કમાવવાની લાઇનમાં ફેક્ટરીઓ ચાલુ રાખી રહ્યા છે. આવું જ જેતપુરમાં જોવા મળ્યું હતું. જેતપુર એ કોટન સાડી પ્રિન્ટિંગમાં વિશ્વભરમાં નામના ધરાવે છે ત્યારે અહીં આવેલ સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલ પ્રિન્ટિંગની ફેક્ટરીઓ અને સાડીના કાપડના પ્રોસેસ હાઉસ ચાલુ છે. સમગ્ર રાજ્યમાં જે જાહેરનામું છે તેના પગલે જેતપુરના ઉદ્યોગને ફેક્ટરીઓ બંધ કરવામાં આવવી જોઈએ, પરંતુ જેતપુરમાં હજુ પણ ઘણી ફેક્ટરીઓ ચાલુ હતી, જેની માહિતી જેતપુર મામલતદાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલીસ સાથે સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 2 જેટલા કારખાનામાં સરકારની મનાઈ હુકમ હોવા છતાં ચાલુ મળી આવ્યા હતા, જેમાં એક સાડી ફિનિશિંગ કરવાના કારખાનામાં 30-35 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા, જ્યારે એક વિશાળ સાડીના પ્રોસેસ હાઉસમાં 50 જેટલા કારીગરો કામ કરતા જોવા મળ્યા હતા. પ્રોસેસ હાઉસમાં સરકારની સાથે સાથે જેતપુરના ડાઈંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન મારફતે પણ બંધ કરવાની સૂચના અને હુકમ કરવામાં આવેલ હોવા છતાં પણ ચાલતું હોય છે. આજે મામલતદાર અને જીપીસીબીના અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને કારખાનેદાર માલિકને પકડીને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, જેતપુર.